પાનોલી જીઆઈડીસી સકાટા ચોકડી પાસે રોડ સાઇડ પાર્ક કરેલ આઈસર ટેમ્પાની ચોરીમાં 3 ઝડપાઈ જવા પામ્યા હતા. ગત 17 ડિસેમ્બરના રોજ આઈસર ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે 7 લાખના ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં 3 ઈસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગત 17 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નિયમ ચોકડી નજીક રહેતા જયકુમાર કંસાગાર હોટલ અમરતૃપ્તિ નજીક શિવશક્તિ ટી સ્ટોલ ચલાવી રહ્યા છે. પોતાની માલિકી પૈકીનું એક આઈસર ટેમ્પો તેના મિત્ર હરીશ અંસારીને ભાડે આપ્યો છે, જે ટેમ્પાનો તેના ચાલક શિવ પૂજન યાદવ ચલાવી રહ્યા છે. તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલ કસાટા ચોકડી પાસે માર્ગ બાજુમાં આઈસર ટેમ્પો પાર્ક કરી નજીકમાં આવેલ પોતાના ઘરે સુવા માટે ગયો હતો અને બીજા દિવસે સવારે 5 વાગ્યે ભાડું હોવાથી ઉઠી પાર્ક કરેલી ટેમ્પો સ્થળ પર પહોંચતા ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો. ઘટના અંગે ટેમ્પો ચાલક દ્વારા આ શહીદ અંસારીને અને જયેશ કુમારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 7 લાખ રૂપિયાની કિંમતના આઈસર ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસના નવસાર અહમદ નાવીદ અહમદ સિદ્દીક મોહમ્મદ સદાક હુસેન ઇસ્માઇલ અંસારીને બંને રહેવાસી ખરોડ તેમજ દિલખુશ રાજ મોહમ્મદ સાદિક અંસારી રહેવાસી કાપોદ્રાનાને ઝડપી પાડી આઈસર ટેમ્પો કે તેની આશરે કિંમત 7 લાખ રૂપિયાનો મુદ્દામાં રિકવર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.